વ્યાજખોરોથી કંટાળી ભાવનગરનું દંપતી સુરત ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીને મળવા પહોંચ્યું હતું ભોગ બનનારનું કહેવું છે કે વ્યાજખોરો પાસેથી અઢી લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજ લીધા જેના બદલે તેઓ તેમની કિંમતી જમીન લખાવી લીધી વ્યાજખોરોએ વૃદ્ધને હણી ટ્રેપમાં પણ ફસાવ્યા હતા ગૃહ રાજ્યમંત્રી દંપતી સાથે મુલાકાત કરી સમગ્ર માહિતી મેળવી ભાવનગર પોલીસને તપાસના આદેશ આપ્યા છે સમગ્ર મામલે દંપતીને કાલે ભાવનગર જિલ્લા પોલીસ વડાને મળવા માટે પણ સૂચના આપી છે ટકાની બદલે દસ ટકા ને પંદર ટકાનો એવો હિસાબ એ કરવા માંડ્યા પચાસ ટકા સુધી માણસ હિસાબ કરવા મળ્યો પછી અમારી જમીન અમારી બળ જમી અમારી માથે ધાપ ધમકીથી જમીન એની લખાવી નાખી સાહેબે કીધું અમે તમને મદદ કરશું એમ એમ સંઘવી સાહેબને મળવા આવ્યા હતા અમારી જમીન એને પડાવી લીધી છે અઢી લાખમાં પ્રદેશ કોંગ્રેસમાં આગામી સમયમાં નવા જૂનીના એંધાણ છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જિલ્લા પ્રમુખો સાથે બેઠક યોજી છે શક્તિસિંહ ગોહિલે તમામ પ્રમુખોને આપ્યા છે સ્પષ્ટ સંકેત કોંગ્રેસમાં હવે કામ કરો અને પદ મેળવો કામ ન કરનાર નેતાઓને બહારનો રસ્તો અપાશે

અને એની જવાબદારી પણ કોંગ્રેસ સંગઠન પોતે રાખશે અને જે લોકો સંગઠનમાં સમય નથી આપી શકતા ક્યાંક કામગીરીમાં એમની અસરકારકતા નથી દેખાતી તે લોકો પણ સ્વેચ્છાએ પદમાંથી મુક્ત થાય અને અન્ય નવાને તક આપે વર્ષો જૂના કોંગ્રેસના આગેવાનો વિવિધ ક્ષેત્રમાં કામ કરતા લોકોને પણ આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષમાં સક્રિય કરીને જોડવામાં આવશે જામનગર નગરપાલિકા કચેરી બહાર એકસો ચુમ્મા કોર્પોરેટરો સંગઠન સાથે રાખી અને કોર્ટમાં જવાની તૈયારી છે અને સાથે સાથે પણ જેલ ભરો આંદોલન જો કરવું પડશે તો પણ તે કરવા અમે તૈયાર છીએ આપની સમક્ષ આપના માધ્યમથી

આજના સંમેલનમાં ત્રીસ હજાર પાટીદારોને એસપીજીમાં જોડાવાનો સંકલ્પ આગામી સમયમાં સવા કરોડ પાટીદારોને સભ્યો થકી કુલ સાત લાખની સહાય અપાય છે ત્રીસ હજાર સભ્યો સો રૂપિયા આપશે તો મૃતકના પરિવારને ત્રીસ લાખ સહાય મળશે ભાગીને લગ્ન કરનાર દીકરીના સાક્ષીમાં માતા પિતાની સાક્ષી ફરજિયાત કરવાનો મુદ્દો પણ સંમેલનમાં ઉઠાવાશે એસપીજી સભ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓને સીએમના હસ્તે ઇનામ અપાશે અને હવે વાત સ્ટન્ટ બાજુની તો કરનારા સાવધાન રહેજો રસ્તા પર બનીને ફરતા નબીરાઓ યુવાનોમાં જોખમી રીલ્સ બનાવવાનું ઘેલું લાગ્યું છે માસૂમ લોકોના જીવ જોખમમાં મુકતા નબીરા ફેમસ થવા યુવાનોમાં હદ પાર પ્રવૃત્તિઓ વધી છે સોશિયલ મીડિયામાં ફેમસ થવા મોતને આમંત્રણ કેમ એ સવાલો હવે ઊભા થવા લાગ્યા છે

ખોટા ધંધા કરવાને લઈને બેફામ થઈ રહ્યા છે રાજ્યના યુવાઓ આ તરફ સુરતમાં રીલ્સ બનાવવાની ઘલસામાં કાયદો નેવે મૂક્યો છે સુરતમાં એક વ્યક્તિએ દારૂની બોટલ સાથે રીલ બનાવી ગોલ્ડન જાફર નામના વ્યક્તિએ દારૂની બોટલ સાથે વિડીયો બનાવ્યો દારૂની બોટલ સાથેનો યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ તરફ રાજ્યમાં સ્ટંટના વિડીયો અવારનવાર સામે આવી રહ્યા છે ભરૂચના અંકલેશ્વરમાં જીવના જોખમે સ્ટન્ટ કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે માત્ર કારમાં બેઠેલા યુવકો જ નહીં કાર ચલાવનાર યુવક પણ ડ્રાઇવિંગ સીટ પરથી બહાર આવી ગયા હોય તેવું આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે વિડીયો અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જીવના જોખમે નબીરાઓનો આ સ્ટંટ તેમની સાથે સાથે અન્ય રાહદારીઓ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે સુરતમાં બેફામ વાહનો ચલાવનાર સામે આરટીઓએ લાલ આંખ કરી છે ટ્રાફિક પોલીસે શહેરમાં એકત્રીસ સ્પીડ ગન અને ચાર ઇન્ટરસેપ્ટર વાહનોની મદદથી ઓવરસ્પીડિંગ સ્પીડિંગ કરતા વાહન ચાલકો સામે ઝુંબેશ હાથ ધરી છે ત્યારે હવે સુરત આરટીઓએ પણ આવા લોકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કર્યું છે આરટીઓ ઇન્ટરસેપ્ટર વાહનો અને સ્પીડ ગનની મદદથી ઓવરસ્પીડિંગ સ્પીડિંગ કરતા વાહન ચાલકોને પકડી દંડ વસૂલી રહ્યું છે અત્યાર સુધીમાં બેફામ ડ્રાઇવિંગ કરનારા બસો એકવીસ જેટલા લોકો સામે કાર્યવાહી કરી ચાર લાખ સાહીઠ હજારના દંડની વસૂલાત કરાઈ છે આ કાર્યવાહી પાછળનો હેતુ ઓવરસ્પીડના કારણે બનતી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવાનો છે જે પણ વાહનો આવા સ્પીડ વાયોલેશન કરતા જણાઈ આવે છે એમની સામે સ્પીડ ગનની મદદથી આપણે મેમો ઇસ્યુ કરીએ છીએ અત્રેની કચેરી પાસે બે ઇન્ટરસેપ્ટર વાહનોની સુવિધા છે એટલે આપણી બે ટીમો આવી રીતે દિવસ દરમિયાન જુદા જુદા રસ્તાઓ ઉપર ઊભી રહે છે અને જે આવા સ્પીડ વાયોલેશનના ગુના દેખાય છે તેમની સામે ગુના નોંધીએ છીએ વારંવાર આવા ગુના જેના દ્વારા નોંધાતા હોય છે એમના લાયસન્સ સસ્પેન્શનની કાર્યવાહી પણ કરતા હોઈએ છીએ